ભરૂચ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે શેરખાન પઠાણની જાહેરાત થતાં જ કોંગ્રેસમાં ભારે અસંતોષ ઉભો થવા પામ્યો છે, જેને લઈને ટિકિટના બીજા દાવેદાર એવા સલીમ પટેલના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ભરૂચની લોકસભા બેઠકના ઉમેદવાર નક્કી કરવા માટે કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ગઢમથલ ઉભી થઈ હતી અને આ કોકડું ઉકેલવામાં કોંગ્રેસના રાષ્ટ્રીય સલાહકાર એવા અને ભરૂચના વતની અહેમદ પટેલ પણ નિષ્ફળ રહ્યા હતા. કોંગ્રેસમાં રાષ્ટ્રીય કક્ષાએ મુદ્દો સંભાળતા અહેમદ પટેલ પણ કાર્યકરોનો વિશ્વાસ સંપાદન નહીં કરી શકતા કોંગ્રેસમાં ભારે હોબાળો મચ્યો હતો. સુલેમાનભાઈ નહીં તો કોઈ નહીં.